સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી પીએમ મોદી સાથે કરશે મુલાકાત ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ તેઓ મુલાકાત કરશે સીએમ બન્યા બાદ પહેલીવાર પીએમ સાથે તેઓ મુલાકાત કરવાના છે તો પીએમ સાથે મુલાકાત છે સીએમ ભૂપેન્દ્ર પટેલની આવતીકાલે તેઓ દિલ્હી જશે અમિત શાહ સાથે પણ તેઓ મુલાકાત કરશે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે અને બીજી લહેર કરતા બમણા કેસ આવશે તો પણ આયોજન છે રાજ્યમાં વધુમાં વધુ તબીબ અને બને અને તેઓ પ્રયાસ છે તો સંક્રમણ વધે તો પૂરતી તૈયારી છે દર્દીઓને અગવડતા ન પડે તે માટે પણ તૈયારી કરાય છે ત્રીસ હજાર કેસ આવશે તો પણ બેડની સુવિધા છે અને ત્રીજી લહેર ન આવે તેવી ભગવાનને પ્રાર્થના તો ત્રીજી લહેર આવે તો હોસ્પિટલ તંત્ર સજ્જ છે સીએસસી પીએસસી સેન્ટર પણ સારી રીતે કામ કરી રહ્યા છે અને તમામ પ્રયત્નો જે છે તે યોગ્ય ચાલી રહ્યા છે તો કેસ વધે તો પણ પૂરતી તૈયારી આરોગ્ય તંત્રની છે જે ગઈ વખતે બીજી લહેરની અંદર પીક ઉપર આપણે ચૌદ હજાર જેટલા કેસ હતા હવે માનો કે એનાથી ડબલ પણ આવે અને અઢી ગણા પણ આવે તો એના માટે ઓક્સિજનની વ્યવસ્થા આઈસીયુ બેડ ઓનલાઈન ઓક્સિજનની વ્યવસ્થા ડોક્ટર્સ નર્સિસની પણ આપણને ખબર છે કે ત્રણ હજાર જેટલી બહેનોની આપણે બેન નર્સોમાં આપણે ભરતી કરી છે જે બોન્ડવાળા ડોક્ટરો હતા એમને પણ એમનો પાસઆઉટ થતાની સાથે જ એક તરફ પંજાબમાં રાજકીય ભૂકંપ છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ પણ ડામાડોળ છે ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ ને લઈને અસમંજસ છે ગુજરાત કોંગ્રેસમાં હજુ પણ પ્રભારીની નિમણૂક નથી થઈ તો સાતવના નિધન બાદ હજુ પણ નથી કરાઈ પ્રભારીની નિમણૂક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાએ આપ્યા હતા રાજીનામા ગુજરાત કોંગ્રેસ સંગઠન નથી મળ્યા તેમને નવા પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાના રાજીનામા મહિનાઓ બાદ પણ તેમને નવા નેતા નથી મળ્યા તો દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડમાં નિર્ણય શક્તિનો અભાવ છે નિર્ણય શક્તિના અભાવના કારણે ઊભી થઈ છે સ્થિતિ તો મિશન બે હજાર બાવીસની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં તૈયારીઓનો અભાવ છે ચૂંટણી કોના નેતૃત્વ હેઠળ લડાશે તે સૌથી મોટો સવાલ છે કોંગ્રેસ એક સાધે અને તેર તૂટે તે ઘાટ છે પંજાબ બાદ હવે રાજસ્થાન છત્તીસગઢમાં પણ બળવાના એંધાણ છે આંતરિક ડખાના કારણે મધ્યપ્રદેશની સરકાર પણ કોંગ્રેસે ગુમાવી છે

ઠાકોર સમાજ હોય બક્ષીપંચ સમાજ હોય એ દલિત આદિવાસી સમાજ હોય એની ઉપેક્ષા ના થાય એની પણ એક માંગ કરું છું બ્રહ્મસ્કંઠા વાવના એમએલએ ની પગ પગપાળા યાત્રા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પગપાળા યાત્રા છે ભાભરથી નળાબેટ નળેશ્વરી માતાના દર્શન કરવા માટે યાત્રા તો માનતા પૂરી કરવા માટે નીકળ્યા છે પગપાળા યાત્રા ગેનીબેન સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે બનાસકાંઠામાં સારો વરસાદ થાય તે માટે તેમણે માનતા માની હતી નળાબેટ સુધી ચાલતા જવાની માનતા માની હતી સરહદી વિસ્તારમાં વરસાદ થતા ગેનીબેન નીકળ્યા છે પદ પદયાત્રાએ એકોતેર કિલોમીટરની આ પગપાળા યાત્રાએ ગેનીબેન નીકળ્યા છે પગપાળા યાત્રામાં બે કિલોમીટર સુધી લોકોની લાંબી લાઇન છે ભાભર પોલીસ પણ બંદોબસ્તમાં જોડાય છે તો કાલે ગેનીબેન નડેશ્વરી માતાના મંદિરે પહોંચી અને માનતા પૂરી કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે સિવિલ કિડની હોસ્પિટલ પહોંચ્યા પહોંચ્યા અને કૌશિકભાઈ પટેલના પૂછવા માટે સીએમ હતા તો કૌશિક પટેલ સિવિલની કિડની હોસ્પિટલમાં દાખલ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કરવામાં આવ્યા હતા તેમને દાખલ બે દિવસ પહેલા તેમને દાખલ કરવા માટે આ દાખલ કરાયા હતા અને તેમના ખબર અંતર પૂછવા માટે ભૂપેન્દ્રભાઈ પહોંચ્યા છે